ભગવદ્ ગીતા રોજે રોજ ના આ કાર્યક્રમમાં શ્લોક નો સાર્થ પાઠ કરીશું આ શ્લોક શબ્દો છે જીર્ણાની યથા વિહાય નવાની નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાની દેહી આ શ્લોક નો અર્થ થાય છે જેમ મનુષ્ય પોતાના જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા પણ જીર્ણ અને નકામા દેહનો ત્યાગ કરીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે આ શ્લોકનો વ્યાપક અર્થ અને પરિપ્રેક્ષ્ય સમજીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે જે શરીરને આપણે પ્રેમ કરીએ છીએ જે શરીર ઉપર આપણે મોહ પામીએ છીએ તે તે આપણા સગા મિત્રો ભાઈઓ બહેનો છે એમ સમજીએ છીએ શરીરને જીર્ણ થતા આત્મા ત્યાગી દે છે અને તે આત્મા નવા શરીરને પ્રાપ્ત કરે છે શરીરનું આ પરિવર્તન આત્માને માટે એક સરળ ક્રિયા છે જેમ કે શ્રી કૃષ્ણ એ અર્જુનને કહેવા મુજબ આત્મા અમર છે તે શાશ્વત અને અપરિવર્તનશીલ છે જેથી તેનો વિનાશ શક્ય નથી માનવ શરીર અને આત્માની વચ્ચે જો કોઈ મૃત્યુ પામે છે તો તે શરીર છે આત્માને માટે શરીર એક બાહ્ય વસ્ત્ર જેવું છે જેને તે ઈચ્છે છે ત્યારે બદલી શકે છે શરીરની અંદર રહીને કરેલા કર્મોનું બળ પૂરું થતા જ આત્મા તે શરીર છોડી દે છે શરીરનો વિનાશ આપણને આપણાથી દૂર રહેલા પ્રિયજનોની ખોટનો અહેસાસ કરાવે છે પરંતુ વાસ્તવમાં આપણો જે તે આત્મા છે ધારણ કરેલું નશ્વર શરીર નથી આ શ્લોકનો માનવ જીવનમાં મહત્વ સમજીએ તો વાસ્તવમાં મનુષ્યને જરૂર છે કે શરીરની અંદર રહેલા પોતાના અને પોતાના પ્રિયજનોના આત્મા સાથે સંબંધ રાખવો જોઈએ આ સંબંધ મન સાથે છે આંતરિક લાગણીઓ સાથે છે શરીરના બાહ્ય દેખાવની સાથે નથી પરંતુ મનુષ્ય આ બધું જાણ્યા પછી પણ બાહ્ય શરીરને મુખ્ય માને છે પ્રેમ કરે છે મહત્વ આપે છે અને તેથી જ જ્યારે આત્મા દેહ છોડી દે છે ત્યારે તે આત્મા સાથેનો આપણો સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે અને આપણે ખૂબ જ વ્યગ્ર થઈ જઈએ છીએ જો કોઈ વ્યક્તિ વાસ્તવિકતાને જાણીને તેને અપનાવીને આત્મા સાથે પોતાનો મેળ વધારશે તો તેને પોતાના પ્રિયજનોના મૃત્યુ પર ક્યારેય દુઃખ થશે નહીં તેવી જ રીતે જન્મ સમયે અતિ ઉત્સાહ પણ રહેશે નહીં તે દરેક પરિસ્થિતિમાં સમ રહીને પોતાના મનને સ્થિર રાખી શકશે શ્રીમદ ભગવદ ગીતા ના બીજા અધ્યાય બાવીસ માં શ્લોક નો આજે સાર્થ પાઠ કર્યો તેનું લેખન પુરોહિતે પ્રસ્તુતિ આપના મિત્ર નરેશ કાપડિયાએ સુરત થી કરી ભગવદ્ ગીતા રોજે રોજ આ શ્રેણીમાં આવતીકાલે ત્રેવીસ માં શ્લોક નો સાર્થ પાઠ કરીશું અમારી સાથે રહેજો નમસ્કાર જય શ્રી કૃષ્ણ